नमस्ते, डॉक्टर विश्वास अमीन, एक्जीक्यूटिव डायरेक्टर इंडियन रेडक्रॉस सोसाइटी अमदावाद। आज 8 मे एटले के विश्व रेडक्रॉस दिवस अने साथे साथे वर्ल्ड थैलेसेमिया डे। आजना दिवसे रेडक्रॉसना स्थापक हेनरी डुनांटनी यादगिरी में आजनो दिवस समग्र विश्व में वर्ल्ड रेडक्रॉस डे तरीके उजववामां आवे छे। साथे साथे थैलेसेमियाना बाळको अने थैलेसेमिया रोग शुं छे तेनी समाज में जागृति आवे, जे लोको थैलेसेमिया माटे काम करे छे ते लोकोनो उत्साह वधे, समाज में लोको वधु ने वधु थैलेसेमिया रोगथी माहितगार थाय अने आ रोगथी पीड़ाता बाळकोने केवी रीते वधु सारी सारवार आपी शकाय, समाज में आ प्रिवेंटेबल रोग ने आपणे केवी रीते रोकी शकीए अने तेने निवारवा माटे शुं करवुं जोईए ते समग्र कामगीरी माटे आजे विश्वमां 8 मे નો દિવસ વર્લ્ડ થેલેસેમિયા ડે તરીકે પણ ઉજવવામાં આવે છે। મિત્રો, થેલેસેમિયા એ શું છે? તો થેલેસેમિયા એ જનીનિક ખામીથી સર્જાતો રોગ છે। જે લોકોને થેલેસેમિયા મેજર છે એમાં રંગસૂત્રની બંને જોડ ખામીયુક્ત હોવાથી તે બાળકના શરીરમાં હિમોગ્લોબિનનું સર્જન થઈ શકતું નથી। એટલે કે આ બાળક જન્મે છે એના 2-3 મહિનામાં તેના શરીરમાં વિકાસ આવે છે, તે હિમોગ્લોબિન એનું ઘટી જાય છે, વારંવાર માદું પડે છે, તાવ આવે છે અને તે જ્યારે તેના ડૉક્ટર પાસે જાય છે ત્યારે તેના માતા પિતાનો અને બાળકનો HbA2નો ટેસ્ટ કરાવતા આપણને ખ્યાલ આવે છે કે આ બાળકને થેલેસેમિયા મેજર છે। થેલેસેમિયા મેજર એ રોગ છે, જ્યારે થેલેસેમિયા માઇનર એ રોગ નથી પરંતુ રોગનો વાહક છે। દુનિયામાં 5% લોકો એ થેલેસેમિયા માઇનર છે, પણ એ કેવી રીતે ખબર પડે? તો તે તેમનો HbA2નો ટેસ્ટ કરાવવાથી અથવા HB ઇલેક્ટ્રોફોરેસિસનો ટેસ્ટ કરાવવાથી ખબર પડે કે જે તે વ્યક્તિ નોર્મલ છે, થેલેસેમિયા માઇનર છે કે થેલેસેમિયા મેજર છે। થેલેસેમિયા માઇનર એ મેં આપને જણાવ્યું તેમ કોઈ રોગ નથી, એનું કોઈ લક્ષણ નથી, પણ ફક્ત આપણે ટેસ્ટ કરાવીએ તો ટેસ્ટ પરથી જ આપણને ખબર પડી શકે છે। તો આ ટેસ્ટ કોણે કરાવવો જોઈએ? તો જે લોકો અત્યારે કોલેજમાં ભણી રહ્યા છે તેવા બાળકોએ તેમનું CBC એટલે કે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ રિપોર્ટ કરાવવો જોઈએ અને તેમાં એમનો RBC કાઉન્ટ વધારે હોય, હિમોગ્લોબિન ઓછું હોય અને તેના પરથી મેન્ઝર ઇન્ડેક્સનું પ્રમાણ જો 13 કરતાં ઓછું હોય તો તેવા બાળકોએ ચોક્કસથી પોતાનો થેલેસેમિયા ટેસ્ટ કરાવવો જોઈએ। અત્યારે ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં થેલેસેમિયા ટેસ્ટને મેન્ડેટરી કરવામાં આવેલો છે, તો દરેક બાળકોએ પોતાના કોલેજ કાળ દરમિયાન આ ટેસ્ટ ચોક્કસથી કરાવવો જોઈએ। આ ટેસ્ટ કરાવવાથી બાદ જ્યારે ધ્યાન શું રાખવાનું છે? તો જ્યારે તેઓ પોતાના મેરેજ પાર્ટનરનું સિલેક્શન કરે છે ત્યારે આગ્રહ એ રાખવો જોઈએ કે જો છોકરો કે છોકરી પોતે થેલેસેમિયા માઇનર હોય તો સામેનું પાત્ર થેલેસેમિયા માઇનર ન હોય તે ચકાસણી કરવી જરૂરી થઈ જાય છે। 2 થેલેસેમિયા માઇનર લગ્ન કરે તો તેમના ત્યાં 25% શક્યતા રહેલી છે કે બાળકની રંગસૂત્રની બંને જોડ ખામીયુક્ત હોય અને તે બાળક થેલેસેમિયા મેજર રોગ સાથે જન્મી શકે છે। આવા બાળકને વારંવાર એટલે કે નાનું હોય ત્યારે મહિનામાં 1 વખત અને મોટું થાય તે પ્રમાણે તેની રક્તની જરૂરિયાત વધતા મહિનામાં 2-3 યુનિટ રક્ત ચડાવવું પડે છે। મિત્રો, આજે ગુજરાતમાં 10,000થી વધુ થેલેસેમિયા મેજરના બાળકો છે અને આ બાળકોને ટોટલ બ્લડ કલેક્શનના 17% જેટલું રક્ત આપણે ચડાવવું પડે છે। આ એક રોકી શકાય તેવો રોગ છે, ધ્યાન એટલું જ રાખવાનું છે કે બે થેલેસેમિયા માઇનર ક્યારેય લગ્ન ન કરે। જો તેઓ લગ્ન ન કરે તો તેમના ત્યાં કોઈ થેલેસેમિયા મેજર બાળક નથી આવતું। થેલેસેમિયા માઇનર વ્યક્તિ નોર્મલ વ્યક્તિ સાથે લગ્ન કરે તો તેનું સંતાન થેલેસેમિયા માઇનર આવી શકે છે, થેલેસેમિયા મેજર આવતું નથી। મિત્રો, અત્યારે પરિસ્થિતિ એવી છે કે થેલેસેમિયા મેજરના બાળકોને અવિરતપણે રક્ત મળવું ખૂબ જ જરૂરી છે। અત્યારે COVID-19ના મહામારીમાં લોકડાઉન પરિસ્થિતિ છે એટલે કે લોકોને ઘરમાંથી નીકળવાની છૂટ નથી, પરંતુ આ બાળકોનું જીવન તો રક્ત વગર અટકી જાય તેમ છે। હું સૌને વિનંતી કરું છું કે રેડક્રોસ બ્લડ બેંક દ્વારા ડોનરને તેના ઘરેથી પિકઅપ અને ડ્રોપની ફેસિલિટી અમે પ્રોવાઈડ કરીએ છીએ।
जो आप रक्तदान करवा मांगता हो तो रेड क्रॉस ब्लड बैंक नो 266-51-833। हाँ मित्रों 266-51-833 आ नंबर ऊपर संपर्क करीने तमारू नाम नोधावी शको छो, तमने घरे थी पिकअप करवामां आवशे। रेड क्रॉस ब्लड बैंक ऊपर पर्सनल सेफ्टी ना हाइजीन ना तमाम पेरामीटर्स नु पालन करवामां आवशे अने त्यार बाद तमारू रक्तदान पत्या पछी तमने आ महामारी ना समय मां आपे जे मानवतानु काम कर्युं छे तेना सम्मान रूपे अमे एक सर्टिफिकेट आपीए छीए, एक मग प्रोवाइड करीए छीए અને આપના ફેમિલી મેમ્બર્સની સેફ્ટી માટે અમે સેનિટાઇઝર પણ આપને પ્રોવાઈડ કરીએ છીએ। તો આપ ચોક્કસથી થેલેસેમિયા મેજર બાળકોને અવિરતપણે રક્ત મળી રહે તે માટે રેડક્રોસ બ્લડ બેંક આવો અને રક્તદાન કરો એવી અમે રેડક્રોસ પરિવાર વતી આપને વિનંતી કરીએ છીએ। થેન્ક યુ।